વસ્તી વિદ્યાર્થી મિત્રો આપણે સીસી નો સીઈ 304 નર્મદની કવિતા વિશે આ પ્રશ્ન જોઈ ગયા હવે એમાં છે ગૃહ સંસારનો મનોમંથન કાળ તો આપણે એ પ્રશ્ન વિશે થોડું લખી દઈએ ઈસવીસન 1944માં અગિયાર વર્ષના કુમારી નર્મદના લગ્ન સુરતના સુરજરામ શાસ્ત્રીની પુત્રી જુગ જબની દૂરે થઈ હું ચબની જોડે થયેલું એનો ગુલાબ પણ કહેતા હતા ગુલાબ સાથે થયા હતા ગુલાબ પણ કહેતા હતા એ જમાનામાં રિવાજ પ્રમાણે પણ એક કિશોરી પોતાના મા બાપને ત્યાં રહેતા એટલે તેનાથી અભ્યાસમાં વિકસિત કર્યો આરસામાં તેની પત્ની 20માં આવી હોવાથી તેની પત્ની 20માં આવી હોવાથી કોલેજનો અભ્યાસ છોડીને તે સુરતમાં ગૃહ આશ્રમ માંડવા ગયા અને સાથે અંગ્રેજ શિક્ષકોએ આપેલા પ્રમાણપત્રો આપેલા અંગ્રેજી જે પ્રમાણપત્રો હતા અને તેને તેના આધારે રાદેરમાં રૂપિયા 15ની મહેતાજીની નોકરી મળી અને ત્યાંથી સુરતની શાળામાં બદલી કરાવીને ત્યાં રહ્યા
1852 માં આખરે તેની પત્ની ભૂત બાળકને જન્મ આપતા મૃત્યુ પામી. એની પત્નીનો ભૂત બાળક આવતા છે, એની પત્ની તે મૃત્યુ પામતી હોય છે. એટલે 1854ના જાન્યુઆરીમાં તે પાછા મુંબઈ આવે છે. આવું બનાવ બનવાથી પાછા 1854માં મુંબઈ પરત ફરે છે. સુરતના નિવાસ દરમિયાન પોતે ત્રણ વર્ષના નિવાસ દરમિયાન પોતે ભાંગ પીતો, થાક ખાતો અને બૈરાઓમાં માનતો, એકાંતમાં નામના મેળવવાના અને પ્રેમ સંબંધ તે વિચારો જે પ્રેમ સંબંધી વિચારો કરતો એમ એ આત્મકથા નોંધે છે. આત્મકથામાં નોંધે જેમ અને એ અરસામાં દલપતરામ પણ સુરત આવે છે અને તે સાંભળવા ગયેલા એમ કહે. આમ 5-6 મહિના વિદ્યા કીર્તન પ્રાપ્ત કરવા અંગે અનેક સંકલ્પ વિકલ્પો કર્યા પછી મિત્ર ઝવેરીમાં સંકલના સૂચનથી એ કોલેજ ફરી દાખલ થયા હોય છે. મહેનત કરીને વાર્ષિક પરીક્ષા પાસ થાય છે, પણ આ વખતે મન અભ્યાસમાં એકાગ્ર નહોતું. મોટા માણસ થવાના સ્વપ્ન સિવાનું એટલું જ નહીં પણ તેની બડાઈ પણ ટાંકતું. અને એ વખતના ગણિતના પ્રોફેસર દાદાભાઈ નહોજી પણ તે ખાસ ઉલ્લેખ કરે છે. પણ તેનાથી તેની બેચીની ઓળખ વધી જશે. 2-3 મહિના પછી જે ધીરાના પદો તેને વાંચવામાં આવતા તે પદોથી પછી પણ પોતાના મનની ગલાની અને વૈરાગ્યવૃત્તિ દર્શાવતા 2-1 પદો વચ્ચે છે. અને તેનાથી બેચેની સમય છે, બલકે અપૂર્વ શાંતિ અને આનંદનો અનુભવ થાય છે. જીવનની દિશા મળી ગઈ હોય એવો એમને અનુભવ થાય છે. અને તે પરથી નિર્ણય કરે છે કે ભણવું, કમાવવું, બૈરી કરવી એ સૌ આનંદ માટે છે. ને મને જો મને જારો પદ બનાવવાથી આનંદ થાય છે તો તારે હું તો એક જ કામ કરીશ અને સેજ વાટો મળી રહેશે. એમ તો એરિયા કહે છે કે
Dentro no es nada. Dentro no es nada. Dirá nada. Puedo tener nada. Mama. Apa ini tipu tuh? Pergi. Putana. Mana ni? Gani ini. Wairagya buti. Tersata. B ikut. પદો રચી કાઢે છે અને તેનાથી તેની બેચેની સમય છે મલકી અપૂર્વ શાંતિ અને આનંદનો અનુભવ થાય છે ને જીવનની કે દિશા મળી ગઈ હોય તેવો અનુભવ થાય છે. તે પરથી નિર્ણય કરે છે કે ગણવું કમાવવું બૈરી કરવી કે શું આનંદને માટે છે ને મને જ્યારે પદો બનાવવાથી આનંદ થાય છે ત્યારે હું તો એ કામ જ કરીશ. સિદ્ધ જુવાર તો મળી રહેશે. આ રીતે સિદ્ધ જુવાર તો કંઈ મળી રહેશે. પોતે કવિ થવા સર્જાયેલો છે એવી અંતપ્રીતિ આ મસ્ત સ્વભાવના જુવાનને તેથી અસ્થિ થાય છે અને પોતાની 33મી વર્ષગાંઠના દિવસથી તે રીતસર કવિતા લખવાની શરૂઆત કરે છે અને બુદ્ધિવર્ધક સભામાં તે પાછું જોડાઈ જાય છે. ત્યાં ભાષણો આપવા લાગે છે અને જાહેરમાં કવિતા વાંચન કરે છે અને કેવડાયેલા શ્રોતા વર્ગને આ નવા પ્રકારની કવિતા સાંભળીને તેના ઉપર વાળી જવા લાગે છે. નર્મદને તેનાથી પુરસ ચડે છે પણ તે પોતે હજી કવિતા શાસ્ત્રથી માહિતગાર નહોતો અને એનો વર્ષો પણ હતો. સૌપ્રથમ પિંગળ શીખવું જોઈએ એ વખતે પિંગળનું કોઈ ગુજરાતી પુસ્તક પણ હતું નહીં. મુંબઈમાં શોધ ચલાવી ત્યારે એક મિત્ર સંસ્કૃતના છંદો રચના સમજાવતું કાલિદાસનો શુદ્ધ બોધ મળી આપ્યું અને તેના ઉપરથી સંસ્કૃત છંદોમાં માપ બરાબર સમજી લીધા પણ દોહરા પણ ચોપાઈ વગેરે માત્રામાં છંદ વિશે જાણવાનું કોઈ સાધન મળ્યું નહીં એટલે સંસ્કૃત છંદોમાં કવિતા લખવા માંડી.
ને સાથે સાથે તેને દેશી છંદો પણ જાણવા માટે મદદ કરવા દત્તરામે ભરૂચના મનમોહનદાસ રાજુદાસના પત્રો લખ્યા, પણ કશું જ જવાબ મળ્યો નહીં. અને સુગર તો જવાનું થતા જ ત્યાંથી દાદુથી ઘડિયાળે ત્યાં છંદ પારથી જ નામની જૂની પીવણની હસ્તલિખિત પાર પોથી મળી આવે છે. અને ઘડિયાળની ત્યાં જઈને તેની નકલ ઉતારી લઈને તેમાં દોહરા ઉપાય વગેરે દેશી છંદોમાં માપ આપેલા હતા એ પણ બરાબર સમજી લીધા. આમ કવિ પદની તૈયારી 2-3 વર્ષ ચાલી અને તેના પિતા તરફથી પણ સારું પોષણ મળ્યું અને 1857માં એ જાન્યુઆરી બુદ્ધિ પ્રકાશ દરપત્રામે વિવિધ છંદોના નમૂના આપતી કવિતાઓ લખીને તે બતાવીના શંકરે નર્મદને કહ્યું કે હું તો તારી હોશિયારીને ક્યારે ક્યારેક જાણું કે પીંગળ બનાવે અને જોઈએ તો આમ કવિ પદની તૈયારી 2-3 વર્ષ ચાલી અને તેમાં તેને પિતા તરફથી સારું પ્રોત્સાહન મળતું. 1857ની જાન્યુઆરીમાં બુદ્ધિ પ્રકાશમાં દલપત રામે વિવિધ છંદોના નમૂના આપતી કવિતાઓ લખી અને તે બતાવીને લાલ શંકરે નર્મદને કહ્યું હું તો તારી હોશિયારી ક્યારે જાણું કે પીંગળ બનાવે તારે. તે ઉપરથી પીંગળ ઉપર પુસ્તક લખ્યું. એ ઉપરથી તેણે પીંગળ ઉપર પુસ્તક લખ્યું અને પિતાએ ખુશ થઈને પિતાએ ખુશ થઈને તેની સ્વચ્છ નકલ કરી. અને એપ્રિલમાં પીંગળ પ્રવેશ પુસ્તક શિલાછાપમાં છપાવીને પ્રગટ તો આ રીતે એમને પિતાના જે વિચારો હતા એમને એ રીતે એમને પીંગળ પુસ્તકો લખ્યું અને 1857માં જૂના બુદ્ધિ પ્રકાશમાં પણ દલપત રામે
ini karakter Yuki gujati bahasa mau kemitani di tercalan mau bang asu di kuyi perbanawe lo no toki hal Mumbai mau pai Narmada Sankari banawi ne chapi chi ini ini pustak banata jadi ini hari mana perpoli si ini si pustak gujati bahasa mau pengen lu tahu cinta kami apa itu itu Narmad ne sama saudara tadi pun ini baju usah kamu kayu cie tu ina bos muzi muduri i sama saudara sama ni opnian oni jadatani mati jagani ini nyan oni bicari itu wartan peritihan प्रकाश फैलाओ तो महापुरुषात ये वो बीजू मुक्तु जीवन कार्य और मंडली मर्गादी तथा लाभ तेनु समाज सुधारानु पहलू पकड़तू और तो दिन जे मंडली मर्गादी तथा लाभ मोजे कार्य करे एक खुबजे ने समाज सुधाराना काम खुबजो ने पहलू पकड़ती बनी मुंबई ने बुद्धि वर्तको सभामो करते हिंदुओं ने આ શબ્દને કોઈ જાતને માટે નહીં પણ સ્વદેશનું ઉદ્યો અર્થાત હિન્દુસ્તાન વર્તીઓ માટે વાપરે જેને ઉદ્દેશીને હાથ લાંબા કરીને બુલંદ અવાજે કહે છે ઓ હિન્દુઓ તમે કોઈ દિવસ મંડળીમાં મળીને એકમત થવાનો વિચાર નથી લીધો તમે સુધારાના કામો આગળ નહીં પડ્યા તમે દેશને રોજગાર કારખાનાઓ પ્રખ્યાત કરવાની સ્વપ્નમાં પણ ધાર્યું હશે પણ તમે આજે કેમ અટકી ગયા છો તમારો માણસ રૂપેશનો હક છે એકબીજા સાથે સ્ત્રી બાળક સાથે સના સગા નાતીના સાથે ચલાવી છે લીધી છે સ્વતંત્રતાથી શું છે રાજકારણથી શું છે વિદ્યાર્થી શું સુધારોથી શું તમારા પર હાલની સરકારનો શું હક છે ને સી રહેમ છે દેશનું ભલું તે શું ને સ્વદેશ પ્રીતિ તે શું હિંમત હિંમત ધરો આવો રણમાં ઉત્તમ બુદ્ધિને તલવારે ઉઠાવીએ આ રીતે એની કવિતામાં પણ સુધારાનો ઉત્સાહ દેખાય છે અને તે સુધારાના સૈન્યને સેનાની તરીકે પણ રંગમાં આવી ગયા છે ગાય ભૈમય વનની સાત સુધારાદિત્ય લડે છે વર્તખંડમાં યુદ્ધ કહ્યું ચોમેર મચે છે વહીમી બધું ગુજરાતના સુધારા પક્ષી સેનાનીમાં એક કવિ નર્મદ છે લક્ષી પ્રેમ શૌર્યમાં મગ્ન હાલ કડક ખેદ બન્યું છે કડખેદ ઉત્સાહ ચડાવનાર બારોક બનીને ઉજ્જર રૂમને વખતે તે એ જુવાનિયાઓને પાનો ચડાવી છે આમે મરું તે મરું કાન લડતા મરું છતે જોડને છતે ઉપાય કા એમાં ખપલું વળી એ સૈન્ય ઉચ્ચ ગીત કરાવે છે સૌ ચલવો જીતવા જંગ લગ્ન વાગે યા હોમ કરીને પડો ફતે છે આગે વિચાર વાણી અને વર્તનું એકે સુધારા નર્મદના ચારિત્રની ચાવી છે અને તેના વ્યક્તિત્વને સચેત સમુજ્વલ અંશ છે અને તેને સૌ પહેલો સુધારો કર્યો ને પોતાના ઘરથીને નાખી એ જમાનાના સુરતની નાગરી નાથમાં પણ જમણવાર પ્રસંગે ભિક્ષુક નાગરી નાગરજી સ્ત્રીઓને કાચણી પહેરીને આવવાની મનાઈ હતી અને તેણે પોતાના કુટુંબની સ્ત્રીઓને કાચણી સહિત નાથમાં મોકલીને છડે ચોક ભંગ કર્યું અને નાગર ગૃહસ્થોને નર્મદ પર રોષ ભરાયા અને કેટલીક સ્ત્રીઓ ખીજાઈને જમ્યા વખત ચાલી ગઈ પણ નર્મદ કસાથી ડર્યો નહીં તેને કરેલી આ હિંમત ભરી પહેલી આ જંગલી રિવાજને નાબૂદ કર્યું અને મારની
ધમકીની તાબે થયા વિનાથી વૈષ્ણવ મહારાજ ચાલુનાથ સાથે વિધવા વિવાહ વિશે વિવાદ કરવા એકલો સભામાં ગયો અને શાસ્ત્રો ઈશ્વર પુત્ર નથી એમ હિંમતભેર કહીને 5,000 વૈષ્ણવોની સામે ડર્યા વિના ઊભો રહ્યો. પોતે વિધવા લગ્ન કરીને એ દિશામાં ઉદામ સુધારણ પગલું પણ ભરી બતાવ્યું અને 1866માં ગુજરાતમાં શેર સત્તાના મોટા જુવાળ આવેલા એ સંજોગો વસાત દલપતરામ જેવા શણા વિચારા પણ લક્ષ્મીના મોહમાં ફસાયા હતા અને નર્મદે તે વખતે પોતાના પાક્ષિક પત્ર નાલિયા દ્વારા ગણગીની ગુજરાતી પ્રજાને અખાની યાદ આપે તેવા ચાપખા મારીને જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો હતો. મૈપતરામે પરદેશ ગમન કર્યું ત્યારે પણ તેમણે મૈપતરામની પડખે રહીને જ્ઞાતિના વિરોધનો સામનો કર્યો હતો અને તેના મિત્ર પરસુદાસ મુજીએ પણ વૈષ્ણવ મહારાજ જદુનાથજીના ભ્રષ્ટાચાર વિશે પણ પોતાના પત્ર સત્યપ્રકાશમાં લખ્યું અને તેની સામે મહારાજે વનક્ષીનો દાવો પણ કરેલો અને આ પ્રસંગે પણ નર્મદ કરસનદાસને સક્રિય સહાય આપી હતી. વિચાર પરિવર્તન. તો વિચાર પરિવર્તનમાં પણ આપણે વખત જતા નર્મદનો તેના સુધારક સાથે વિશેનો ભ્રમ ભાગવા લાગ્યો. જાહેરમાં સુધારાનો ઉપદેશ કરનાર ખાનગીમાં જેવું જ વર્તન કરતા તેમના આ દંભી વર્તનથી નર્મદનું મન ખારું થઈ ગયું અને તેની જે સત્યનિષ્ઠા અડવ હતી પક્ષ પ્રતિષ્ઠા સ્તુતિ નિંદા એ બધાની બધાથી પણ સત્ય પર છે એનો સચોટ દાખલો એનો વિચાર પરિવર્તન જેવી બતાવતું પુસ્તક ધર્મ વિચાર છે. લાંબા અનુભવી ઊંડા અભ્યાસી અને બદલાયેલા સંજોગોએ નર્મદના વિચારો પર પણ વખત જવા એવી અસર કરી કે તેને આર્ય ધર્મ અને સંસ્કૃતિનો પુનરુદ્ધાર કરવામાં જ દેશનું કલ્યાણ છે એમ સમજાયું અને આથી પોતે જે સુધારા વિચારાનો 20 વર્ષની ઉપદેશ આપતો હતો તેનો હિંમતપૂર્વક વિરોધ કરીને લોકોને સર્વધર્મ મળી મળવાનું કહેવા માંડ્યું. અને કવિના આ વિચાર પરિવર્તન અનુગામીઓએ પચવાટો પેદા કર્યો અને કેટલાક કવિ કહે કે ઘરડા થયા છે નબળા પડ્યા છે એમ કહેવા માંડ્યું. પરંતુ નર્મદને એ નબળાઈ નહોતી, સાચી સત્ય ભક્તિ હતી અને તેના વિચાર સાથે અનેરો અનેક મતભેદ હોય તેથી તેને સુધારા આજે ભલે બહુ મહત્વ ના લાગે પણ તેને દાખવેલ હિંમત સચ્ચાઈ દેનિષ્ઠા તેને યુગ પુરુષનું માન અપનાવ્યું એ જ ગુણ સંપત્તિને અવસાન સંદેશનો તેનો મુખમાંથી કુમારી ભર્યો ઉદ્ગાર કઢાવ્યા છે કે વીર સત્યને રસિક ટીકે પણ અરી પણ ઘાસે દિલથી. નર્મદનો કસોટીકા જાતિ સાહિત્ય માટે ઉન્નતિકાર નીવડ્યો અને 24 વર્ષના તેના અનોખા પૈકી ગુજરાતી ભાષા અને સાહિત્યને વિષય સ્વરૂપે અને શૈલીના પ્રયોગો વડે નવું જ વ્યક્તિત્વ આપ્યું તે પોતે પણ અર્વાચીન ગુજરાતીના ગદ્યપદનું આદ્ય પ્રણેતા બન્યું. કાવ્ય ભાવનામાં એમની ગીતો વળી નવીન શિક્ષણના પ્રકાશમાં કવિતા વિશેની જે સાચી સમજ પહેલવેલી આપણને નર્મદ પાસેથી મળે છે. સાચી કવિતા રાગમાં પણ છંદમાં પ્રાસની જે જડચમકમાં તે ભાષાની કલકમાં નહીં પણ અંતરની ઊંડી સંવેદના એ સાચા હૃદયના જુસ્સામાં રહેલી છે એવી માન્યતા અંગ્રેજી સાહિત્યને આધારે ગુજરાતીમાં પ્રચલિત કરીને તે નર્મદે જ વર્જવર્થ કાવ્યોત્પત્તિ અંગે અંતસ્ફૂર્ણા પર ભાર મૂક્યો છે અને તેના આધાર લઈને તેને આ કાવ્ય ભાવના કરી હતી ને આજે કવિતા વિશે બંધાયેલી સર્વમાન્ય સુરુચિની દીક્ષા આ મૂળે આ કાવ્યચાર્ય આપેલી છે અને તે દ્રષ્ટિ રીતે દલપતરામની ઘણું આગળ ગયેલું છે. તો
આ રીતે નર્મદે ખૂબ જ સારું એવું વર્તન જોવા મળે છે. આ પ્રશ્ન આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે એના પછીનો પ્રશ્ન આપણે પછીના લેશનમાં જોઈશું. મસ્ત અસ્તુ.